बोटाद शहर अलग अलग वोर्ड में गुजरात कांग्रेस प्रवक्ता मनहरभाई पटेले गजवी सभा। आगामी स्थानिक स्वराज चूंटनी ने प्रचार अर्थे गुजरात कांग्रेस प्रदेश प्रवक्ता मनहरभाई पटेल द्वारा बोटाद अलग अलग वोर्ड में कार्यकर्ताओं ने स्थानिक लोगों वच्चे सभा संबोधी हती। सभा ने संबोधता मनहरभाई जणाव्युं के छेल्ला अनेको वर्षोथी नगरपालिका भाजपनुं शासन होवा छतां बोटाद विकासथी संपूर्णपणे विकासथी वंचित रहेल छे, तेमज भाजपे अत्यार सुधी लोकोने पायानी सुविधा पण आपी शक्युं नथी। आजरोज मनहरभाई द्वारा बोटादना वोर्ड नंबर 2 मां शिवाजीनगर तेमज वोर्ड नंबर 6 मां परा विस्तार अने मुस्लिम सोसायटी मां सभानुं आयोजन करायुं हतुं અને તમામ ઠેકાણે મનહરભાઈને સાંભળવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। V9 TV ન્યૂઝ ચેનલ માંથી હું છું ઇમરાન જોખિયા। અત્યારે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનહરભાઈ સાથે। મનહરભાઈ, ખાસ કરીને હું તમને પૂછવા માંગીશ, ભારતીય જનતા પાર્ટી દ્વારા એક વિચારસરણી રહી છે કે જે વિસ્તારમાં એને વોટ જે એમને મત ઓછા મળ્યા અથવા ન મળે એ વિસ્તારમાં એ કોઈ પણ જાતના વિકાસના કાર્ય કરતા નથી, અને પ્લસ આવું લોકો દ્વારા અમને જાણવા મળ્યું તો આ વિશ્વગુરુ બનાવવાની જે વાત કરી રહી છે સરકાર, તો આ રીતે વિશ્વગુરુ બની શકે ખરી? છે રાજ્ય સત્તાનો પહેલો પેગામ છે કે કિન્નાખોરી મુક્ત શાસન હોય। આ દેશનું બંધારણ એવું કહે છે કે તમામ ધર્મ જાતિને અને પ્રાંતને સાથે રાખી અને સત્તામાં બેઠવાનો જ્યારે મોકો મળે ત્યારે છેવાડાના માણસની જે ચિંતા કરે એને સુશાસનની વ્યવસ્થાના અંત સુધી લઈ જઈ શકે છે। આજે 303 વિધાન લોકસભાની અંદર બેઠક આવી, આપ સૌ જાણો છો કે દેશની અંદર કેવી કેવી વાતો કરીને સત્તામાં બેઠા હતા ભારતીય જનતા પાર્ટીના લોકો, અને એ સમયના 2014ની કેસેટ આપ જો મળે તો સાંભળશો તો 5 બાબતો મુખ્ય હતી। એમાં પહેલી વાત એને કરી હતી કે અમે મોંઘવારી ઘટાડશું, બીજી વાત કરી હતી કે અમે વર્ષે 2 કરોડ યુવાનોને બેરોજગાર છે એને રોજગારી આપશું, ત્રીજી વસ્તુ કરી હતી કે અમે વિદેશથી કાળું નાણું પાછું લાવશું, ચોથી વાત કરી હતી ગંગાને અમે ચોખ્ખી કરશું। આવી વાતો કરનારા લોકો અને ખેડૂતોને 2 ગણી આવક કરી દઈશું। મારે ભારતીય જનતા પાર્ટીને પૂછવું છે કે આ પૈકીના 2019ની અંદર કોઈ પણ મુદ્દાને લઈને તમે ચર્ચા કરી હતી? અત્યારે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, વિધાનસભાની ગઈ ચૂંટણી 2017ની ગઈ, એમાં આપને એક પણ શબ્દ બહાર આ વાત મૂકી હતી? આ ભારતીય જનતા પાર્ટીને શાસન વ્યવસ્થાને અને એના આગેવાનોને મારે પૂછવું છે કે તમે જ્યારે ચૂંટણી આવે ત્યારે નવા મુદ્દા લઈને આવો છો, ભૂતકાળના મુદ્દા તમે જે બોલી ગયા છો એનું ફૂલફિલ કોણ કરશે? આ બોટાદની જનતા અત્યારે ત્રસ્ત છે, નળ ગટર અને પાણીના પ્રશ્નોથી ત્રસ્ત છે, ગટર ગંદકી અને પ્રદૂષણથી અને ટ્રાફિકની વ્યવસ્થાથી ત્રસ્ત છે, ગેરકાયદેસર બાંધકામો બોટાદ શહેરની અંદર એટલા ઊભા છે, આના રિસ્પોન્સિબલ કોણ? 25 વર્ષથી બોટાદની જનતાએ તમને ખોબે ખોબે મત આપ્યા, આજે એનો પરસેવો અને પરપોટો ફૂટી ગયો છે। બોટાદની જનતા 2021ની 28મી ફેબ્રુઆરીએ કોંગ્રેસ પક્ષના તમામ ઉમેદવારોને વિજય આપશે અને કોંગ્રેસનું શાસન બેસે અને બોટાદને બ્યુટીફુલ બનાવશે કોંગ્રેસની નેમ સાથે। તમામ લોકો 5 વર્ષ સુધી બોટાદની સુખાકારીની ચિંતા કરવા માટે સત્તામાં બેસીને કામ કરશે। મનહરભાઈ, ખાસ કરીને છેલ્લા 23 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સત્તા ઉપર બેઠી છે, તો બોટાદનો વિકાસ તમને કઈ દેખાણો ખરી? બોટાદની 2017ની ચૂંટણીની અંદર વિધાનસભામાં અત્યારના માન્ય મંત્રીશ્રી અહીંથી ચૂંટાઈને ગયા ત્યારે એનું એક પેમ્પલેટ મારી નજરમાં હંમેશના માટે રહેશે કે મને એવું થાય છે કે બોટાદના ધારાસભ્ય 4-4, 5-5 વખતથી વિધાનસભામાં બેઠા હોય, બોટાદનું પ્રતિનિધિત્વ કરતા હોય, એ વિધાનસભ્ય એ પોતાના મુદ્દાને લઈને કેમ ચર્ચા નથી કરતા? કેમ રામ મંદિરને યાદ કરે છે? કેમ એ 370ની કલમોને યાદ કરે છે? કેમ એ પોતાના મુદ્દાને ફૂલફિલ નથી કરતા? આ બોટાદની અંદર બગીચો બનાવવાની વાત કરી છે, મને બતાવો, મારે પૂછવું છે તમારા માધ્યમથી, એને ફરી મળો ત્યારે પૂછજો કે અમારા મનહરભાઈ એવું પૂછતા હતા કોંગ્રેસના આગેવાન કે તમે બોટાદમાં બગીચો બનાવવાની વાત કરી હતી, બોટાદને અદ્યતન એરપોર્ટ બનાવવાની વાત કરી હતી, બોટાદની અંદર તમે રિંગ રોડ બનાવવાની વાત કરી હતી, બોટાદની અંદર GIDC લાવવાની વાત કરી હતી અને બોટાદની અંદર મેડિકલ કોલેજ લેવાની વાત કરી હતી। આ 5 મુદ્દાને લઈ કોંગ્રેસ શોધે છે કે માન્ય મંત્રીશ્રી બોટાદની અંદર વિધાનસભામાં ચૂંટણા પછી જનતાને જે કીધેલી વાતો એ અત્યારે જોવા મળતી જમીન ઉપર નથી। મનહરભાઈ, ખાસ કરીને આ ચૂંટણીમાં કોંગ્રેસ પ્રત્યે કેવું પરિણામની તમને અપેક્ષા? હું આજની તારીખે તમને એક વસ્તુ કહું, 2 દિવસની વાર છે, બોટાદ શહેરની અંદર ને નગરની અંદર એક વાતાવરણ છે અને એક ખુન્નસ પણ છે કે બોટાદની જનતા એ વાત સતવારા સમાજ હોય
કે રાજપૂત સમાજ હોય કે પાટીદાર સમાજ હોય અને મુસ્લિમ સમાજ હોય, આ તમામ સમાજના લોકો એક વાત કરે છે કે અમે 25 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીને શાસન આપ્યું, અમને પરિણામ શું મળ્યું? અમારી ગટર ગંદકી દૂર ન થઈ, અમારી રસ્તાની ચોખ્ખાઈ ન થઈ, અમારા સારા રસ્તા ન બન્યા, અમને પાણી પણ જરૂરિયાત પૂરતું ભારતીય જનતા પાર્ટીની શાસન વ્યવસ્થા નથી આપી શક્યું. અમે હવે બોટાદમાં ભારતીય જનતા પાર્ટીને ઘૂસવા નહીં દઈએ. છેલ્લો એક પ્રશ્ન કરવા માંગીશ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કાંઈ યોજના આપવામાં, જ્યારે એમ કહેવામાં આવે છે કે અમે મફતમાં આપી રહ્યા છીએ, તો આ લોકોના ટેક્સના પૈસાનું આપવામાં આવે છે કે એમના પોતાના ખીચાના પૈસાનું? ભારતીય જનતા પાર્ટી તમામ વાતો 80-20 છે, એટલે ભૂલ ચૂક લેવી દેવી. મત લેવા માટે ગમે તે બોલું અને મતદાન થયા પછી ગમે તે રીતે ભૂલી જવું, આ ભારતીય જનતા પાર્ટીનો ઠેકોરિયો છે. દંડથી અને દંડાથી ભારતીય જનતા પાર્ટી કામ કરે છે. નિર્ભયપણે કોંગ્રેસ સત્તા આપી શકે આ ભયભીત કન્ડિશનની અંદર સમાજને ગર્ભિત કન્ડિશનમાં રાખી અને મત બટેરવાનું કામ ભારતીય જનતા પાર્ટી બંધ કરે. થેન્ક યુ. આ હતા આપણી સાથે મનહરભાઈ પટેલ. હવે જોવાનું એ રહ્યું કે ચૂંટણી બાદ પરિણામ કેવું રહેશે. V9 TV ચેનલમાંથી ઇમરાન જોખિયા, સહયોગી કેમેરામેન પ્રશાંત ચૌહાણ સાથે બોટાદ.